વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં આપણે જોઈએ બાળકો તો પેજ નંબર 12 પર સૂતના ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો. તો શું કહે છે આમાં? આપણે ચિત્રને ઓળખી અને ચિત્રની નીચે એનું નામ લખવાનું છે. તો બાળકો, આગળ આપણે મેં તમને ક ખ ગ ઘ એવી રીતે આખો કલમ શીખવાડેલો હતો ને, અને બધાને આવડી પણ ગયો છે. આવડી ગયો છે ને? વેરી ગુડ. તો આપણે હવે આમાં સાદા શબ્દ લખતા શીખીશું. શું શીખવાનું છે બાળકો? તો કે સાદા શબ્દ. હવે જોઈએ આ કયું ચિત્ર આપેલું છે બાળકો. તો કે નળ છે ને, નળ. બધા ઓળખતા જ હશો, ઓળખો છો ને? વેરી ગુડ. તો હવે આપણે જોઈએ, અહીંયા કૌંસમાં ઘણા બધા નામ આપેલા છે, એમાંથી નળ ક્યાં લખેલું છે એ આપણે ઓળખી અને અહીંયા લખવાનું છે. ચાલો આપણે ગોતીએ. ન ન ક્યાં લખેલો છે? તો કે અહીંયા છે ને બાળકો, ન અળ. શું લખેલું છે? ન અળ. તો આપણે અહીંયા લખીશું નળ, ન અળ. હવે એની બાજુમાં જોઈએ બાળકો તો શું આપેલું છે? કપ. શું છે? કપ. કપને પણ તમે બધા ઓળખતા હશો, ઓળખો છો ને? તો ચાલો આમાંથી આપણે ગોતીએ. ક ક્યાં લખેલો છે? જો અહીંયા ક લખેલો છે, પણ વાહે શું લખેલું છે પાછળ બાળકો? તો કે મ. પણ આપણે શું ગોતવાનું છે? ક અને પ, ક પ. હવે આગળ જોઈએ તો જો અહીંયા પણ પાછો ક લખેલો છે ને, પાછળ શું આપેલું છે? તો કે પ, ક પ. તો આપણે અહીંયા કપની નીચે લખીશું ક પ. હવે જોઈએ એની બાજુમાં બીજું તો શું આપેલું છે? પ ગ. શું છે? પ ગ. તો પ અને ગ ક્યાં છે? તો કે પહેલો જ આપેલું છે ને, પ ગ. તો આપણે લખીશું પ અને ગ. હવે એની નીચે જોઈએ બાળકો તો શું આપેલું છે? આ ઘ ર. શું છે? ઘ ર. તો આમાં જોઈએ બાળકો ઘ ર ક્યાં લખેલું છે? જો અહીંયા લખેલું છે ઘ અને ર. તો આપણે ઘરની નીચે લખીશું ઘ ર, ઘ ર. હવે એની બાજુમાં કયું ચિત્ર આપેલું છે બાળકો? તો કે ખ લ. કયું છે? ખ અને લ. તો આપણે ઉપર શોધીશું ક્યાં લખેલું છે ખ લ. ખ ક્યાં છે? અહીંયા જો છે ને, ખ અને લ. તો આપણે એમાં લખીશું ખ લ, ખ લ. હવે જોઈએ બાળકો બાજુમાં શું આપેલું છે? ફળ. શું આપેલું છે? ફળ. તો આમાં ક્યાં છે ફળ? ફ ક્યાં છે? અહીંયા જો છે ને, ફ અને બાજુમાં શું છે? તો કે અળ, ફળ. તો આપણે ફળની નીચે લખીશું ફળ, ફ અળ. હવે જોઈએ બાળકો એની નીચે તો શું આપેલું છે? કમળ. શું આપેલું છે? કમળ. તો આપણે જોઈએ બાળકો કે આમાં કમળ ક્યાં આપેલું છે, ક્યાં આપેલું છે? જો અહીંયા ક આપેલો છે, બાજુમાં શું છે? મ, અને એની બાજુમાં અળ. કમળ છે કે નહીં? તો આપણે લખીશું કમળ, ક મ અળ. હવે એની બાજુમાં શું આપેલું છે? તો કે હરણ. શું છે? હરણ. આ ચિત્રને પણ તમે બધા ઓળખતા હશો, ઓળખો છો ને બાળકો? તો આપણે જોઈએ હરણ ક્યાં આપેલું છે, હરણનો ક્યાં છે? તો કે અહીંયા છે ને, હરણ.
તો આપણે એમાં લખીશું હરણ, હરણ. હવે એની નીચે શું આપેલું છે? યજ્ઞ, ય અને જ્ઞ. તો હવે આપણે શોધીશું ય ક્યાં છે? અહીંયા યજ્ઞ છે ને, તેવું આપણે અહીંયા નીચે લખીશું ય અને જ્ઞ. તો બાળકો આ હતા પેજ નંબર 12. હવે આપણે જોઈએ પેજ નંબર 13 પર. તો બાળકો પેજ નંબર 13 પર સૂચના જોઈએ, ચિત્ર ઓળખી તેનું નીચે તેનું નામ લખો. ચિત્રને ઓળખી તેની નીચે તેનું નામ લખો. તો બાળકો આમાં પણ આપણે ચિત્ર ઓળખીને ચિત્રનું નામ જ લખવાનું છે. જે આગળ હતા એના એ જ ચિત્ર આ પેજમાં છે, પણ ફેર એટલો છે કે ચિત્ર આડા હવળા મૂકેલા છે ને આડા હવળા, કારણ કે આપણે ઓલા પેજમાં તો પેલું ચિત્ર નળનું હતું, અહીંયા પેલું ચિત્ર શેનું છે? તો કે ઘરનું. શેનું છે? ઘરનું. તો ચાલો હવે આપણે ચિત્ર ઓળખી અને તેનું નામ લખીશું. તો આ કયું ચિત્ર છે? ઘર. તો આપણે શું લખવાનું? પહેલાં ઘ અને ર. પછી એની બાજુમાં કયું ચિત્ર છે? તો કે ક અને પ. તો લખીશું ક પ. હવે એની બાજુમાં તો કે નળ. તો આપણે શું લખવાનું છે? ન અને અળ, નળ. હવે એની નીચે જોઈએ બાળકો તો કયું ચિત્ર આપેલું છે? તો કે ખલ. તો આપણે શું લખવાનું છે? ખ અને લ, ખ લ. પછી કયું ચિત્ર આપેલું છે? તો કે ફળ. કયું છે? ફળ. તો આપણે લખીશું પહેલાં ફ અને અળ, ફળ. હવે એની બાજુમાં કયું ચિત્ર છે બાળકો? તો કે પગ. કયું છે? પગ. તો આપણે અહીંયા લખીશું પ અને ગ, પગ. તો આવી રીતે બાળકો ચિત્રને જોઈ અને તેની નીચે તેનું નામ લખવાનું છે. હવે એની નીચે જોઈએ બાળકો, આ ચિત્ર શેનું છે? તો કે હરણ. શેનું છે? હરણ. તો ચાલો આપણે લખીએ હરણ, હરણ. હવે એની નીચે એની બાજુમાં કયું ચિત્ર આપેલું છે બાળકો? તો કે કમળનું. શેનું છે? કમળનું. તો આમાં શું લખવાનું છે આપણે? ક મ અને અળ, કમળ. હવે એની બાજુમાં જોઈએ બાળકો કયું ચિત્ર આપેલું છે? તો કે યજ્ઞ. કયું છે? ય અને જ્ઞ. તો આપણે અહીંયા લખીશું યજ્ઞ. તો આવી રીતે તમારે પણ ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખવાનું છે. હવે જોઈએ બાળકો પેજ નંબર 14. તો બાળકો પેજ નંબર 14 પર આપણે સૂચના જોઈએ, શબ્દ જોઈને લખો. તો આમાં શું કરવાનું છે બાળકો? આપણે શબ્દને જોઈને લખવાના છે, પણ હું શું કહું છું, આપણે જોઈ જોઈને ખાલી લખવાના નથી, સાથે સાથે શું કરવાનું છે? તો કે વાંચતું જવાનું છે. આપણે વાંચતા શીખવું છે ને બાળકો? વેરી ગુડ. બધાને શીખવું છે? સરસ. તો ચાલો આજે આપણે શબ્દ જોઈને લખતા જશું અને સાથે સાથે વાંચતા જશું. તો શરૂઆત કરીએ. તો જુઓ બાળકો અહીંયા શું લખેલું છે? ભર. શું લખેલું છે? ભર. તો આપણે અહીંયા ભર. આવી રીતના વાંચતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. હવે એની બાજુમાં જોઈએ તો શું લખેલું છે? મદદ. તમે બીજાની મદદ કરો છો ને બાળકો? તો અહીંયા શું લખેલું છે? મદદ. ચાલો આપણે લખીએ મદદ. હવે એની નીચેની લાઈન જોઈએ બાળકો,
તો લખ શું લખેલું છે? લખ. તમને બધાને મમ્મી કહે છે ને કે તું લખવા બેસ કહે છે ને, તો શું છે? લખ. શું છે? લખ. પછી શું લખેલું છે? તો કે ક મ ળ. શું લખેલું છે? ક મ ળ. હવે એની નીચે જોઈએ બાળકો, તો શું લખેલું છે? નળ. શું લખેલું છે? વેરી ગુડ, નળ. હવે એની બાજુમાં ધવલ, તો આપણે અહીંયા લખીશું ધવલ. હવે એની નીચે જોઈએ બાળકો, તો શું લખેલું છે? પગ. શું છે? પ અને ગ, તો પગ. શું વચાય? વેરી ગુડ, પગ. હવે એની બાજુમાં જોઈએ ગગન. શું છે? ગગન, તો આપણે અહીંયા લખીશું ગગન. હવે એની નીચે હંસ, હસ. શું લખેલું છે? હ અને સ, તો શું વચાય? હ સ. હવે એની બાજુમાં ભજન, ભજન, તો આપણે લખીશું ભજન. હવે એની નીચે રડ. શું લખેલું છે? તો કે રડ. પછી એની બાજુમાં બરફ. શું લખેલું છે? બરફ. હવે જોઈએ એની નીચે, તો શું છે? બસ, તો એ લખીએ બ અને સ. પછી એની બાજુમાં લસણ, તો અહીંયા લખીએ લસણ. પછી જોઈએ જમ, તો જમ. પવન, પવન. પછી ગણ, ગણ. કદમ, કદમ. હવે એની નીચે તો કે વડ, તો આપણે લખીશું વ અને ડ. શું વચાય? તો વડ. પછી એની બાજુમાં વજન, તો આપણે અહીંયા લખીશું વ જ ન. હવે જોઈએ બાળકો, આ હતા પેજ નંબર 14. હવે આપણે પેજ નંબર 15 પર જોઈએ. તો બાળકો પેજ નંબર 15 પર પણ સૂચના જોઈએ, શબ્દ જોઈ લખો. તો આમાં પણ આપણે શબ્દને જોઈને લખવાના છે અને સાથે સાથે વાંચવાનું છે. ચાલો, તો અહીંયા શું લખેલું છે? હ સ. શું લખેલું છે? હ સ, તો આપણે લખીશું હ સ. એની બાજુમાં તો કે ગ ગ ન, તો અહીં લખો ગ ગ ન. હવે એની નીચે બ સ. શું લખેલું છે? બ સ. એની બાજુમાં લસણ, તો પહેલાં શું લખવાનું? લ સ અને અણ, તો કેમ વચાય? લસણ. હવે એની નીચે શું લખેલું છે? તો કે ભર. શું છે? ભર. ભજન, ભજન. શું લખેલું છે? ભજન. હવે એની નીચે જોઈએ બાળકો, તો શું છે? જમ, જમ. પછી વજન, વજન. હવે એની નીચે શું લખેલું છે? નળ,
તો અહીંયા આપણે લખીશું ન અળ. હવે એની બાજુમાં જોઈએ બાળકો તો શું લખેલું છે, મદદ. તો આપણે અહીંયા લખીશું મદદ. હવે એની નીચે લખ, તો અહીંયા આપણે લખીશું લખ. પછી એની બાજુમાં કદમ, શું લખેલું છે, કદમ. હવે એની નીચે વડ, તો અહીંયા આપણે લખીશું વડ. પછી એની બાજુમાં પવન, તો અહીંયા લખીએ પવન. એની નીચે રડ, તો આપણે અહીંયા લખીશું રડ. પછી એની બાજુમાં કમળ, કમળ. હવે એની બાજુમાં ગણ, તો ગણ. પછી બરફ, તો અહીંયા લખીએ બરફ. નીચે પગ, તો અહીંયા આપણે લખીશું પગ. હવે એની બાજુમાં જોઈએ તો શું લખેલું છે, ધવલ. તો ધવલ. તો બાળકો આ હતા આપણા સાદા શબ્દ જે તમારે લખતું જવાનું છે અને સાથે સાથે વાંચતું જવાનું છે. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.